વેલકમ બેક સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન આવનારી એકમ કસોટી માટે એક આઈએમપી ક્વેશ્ચન બેંક, જેને આપણે ગુજરાતીમાં પ્રશ્ન બેંક કહીશું, આ તમને હું આપવા જઈ રહ્યો છું. અને આ વસ્તુ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે એકમ કસોટીમાં, એટલા માટે વિડીયોને અંત સુધી જોજો. અને જો તમને આ પીડીએફ જો તમારે મેળવવી હોય તો ક્યાંથી મળશે એના વિશે પણ આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ લાસ્ટમાં. એટલા માટે વિડીયોને લાઇક અને શેર કરવા ન ભૂલતા. ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પીડીએફ આપેલી છે એમાં તમને પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 7ના આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. અને તમને પરીક્ષાની અંદર અથવા એકમ કસોટીમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એના વિશે માહિતી આપેલી છે. પણ તમે જાણો છો એ પ્રમાણે આપણી એકમ કસોટીમાં બીજો ચેપ્ટર અને 14મું ચેપ્ટર છે. તો 7મા ચેપ્ટરના જે પણ પ્રશ્નો છે એને તમારે ધ્યાનમાં લેવાના છે નહીં. બીજા ચેપ્ટરના જે પણ પ્રશ્નો આપેલા છે તમને આની અંદર, એનું જાતે સોલ્યુશન કરો, જાતે એના જવાબો શોધવાનો પ્રયત્ન કરો. અને જવાબ મળી જાય તો એ વારંવાર એને વાંચવાની પ્રેક્ટિસ કરો, જેથી કરીને એકમ કસોટીમાં તમને સારા એવા માર્ક્સ આવી શકે. પણ વાત કરીએ 14મા ચેપ્ટરની, તો 14મા ચેપ્ટર માટે પણ એના મટીરિયલ માટે પણ એક આપણે અલગથી વિડીયો બનાવેલો છે. જો તમારે જોવાનો બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપી લેશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો અહીંયા બીજા ચેપ્ટરના તમને જે જે પ્રશ્નો આપેલા છે ખાસ એને સારી રીતે તૈયાર કરજો. પણ અહીંયા તમને 1-7 પ્રશ્નો જોશો ને તો એમાં તમને બીજા ચેપ્ટરના અને 14મા ચેપ્ટરના બંને ચેપ્ટરના આપેલા છે. એ રીતે તમે આગળ ખાલી જગ્યા જોશો તો ખાલી જગ્યાની અંદર માત્ર બીજા ચેપ્ટરની અને 7મા ચેપ્ટરની ખાલી જગ્યાઓ આપેલી છે. એ તો તમે ખાલી જગ્યા વાંચશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવશે. અને ખ્યાલ ત્યારે જ આવશે કે તમે શાળાની અંદર જો સરખી રીતે ધ્યાન આપેલું હોય તો. એના પછી એક એક વાક્યમાં ઉત્તર આપો, તો એના પણ તમને ઓલરેડી પ્રશ્નો આપેલા છે. તો ખાસ એ જોજો બીજા ચેપ્ટરના કયા કયા હોય છે. એના પછી ખરા ખોટા પણ આપેલા છે તમને, તો એ પણ વાંચવાનો પ્રયત્ન કરજો. એના પછી વાત કરીએ, ટૂંકમાં ઉત્તર આપો 2 ગુણના પ્રશ્નો. તો અહીંયા તમને જે હું કહું છું 1-10 પ્રશ્નો, આ જે 10 પ્રશ્નો આપેલા છે એ બીજા ચેપ્ટરના છે. કેટલામાં ચેપ્ટરના છે? બીજા ચેપ્ટરના. એના પછી આપણે 4 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ, તો 4 માર્ક્સના પ્રશ્નોમાં કયા કયા પ્રશ્નો છે બીજા પાઠના? તો જો 1, 2, 3, 4, 5, 6 એના પછી 9, એના પછી 10. તો 10 પ્રશ્નો સુધી તમને બીજા ચેપ્ટરના પ્રશ્નો આપેલા છે. તો ખાસ આ પ્રશ્નોને સારી રીતે તૈયાર કરજો, અને જો પૂછાઈ જાય તો તમારા માટે બહુ સારું કહેવાશે કે તમે જે તૈયાર કરેલું છે તમને આવડી જશે. એટલા માટે ખાસ મહેનત કરો, અને આમ તેમ પેપરો શોધવાનો ટ્રાય ન કરો. પેપર ક્યાંથી મળશે નહીં, તમારે મહેનત કરવી જ પડશે. અને મહેનત કરવા માટે હજી પણ સમય છે, 3-4 દિવસ. તેમાં સારી રીતે મહેનત કરી લો, જેથી કરીને તમારા સારા માર્ક્સ આવી શકે અને આગળ તમારું સારું પરિણામ પણ આવી શકે. અને આ મહેનત જ તમારી પ્રથમ પરીક્ષામાં પણ તમને કામ લાગશે, પ્રિલિમમાં પણ કામ લાગશે, અને વાર્ષિક પરીક્ષામાં પણ કામ લાગશે. એટલા માટે મહેનત કરો અને સારી એવી ટકાવારી લઈ આવો અને સારું એવું નોલેજ મેળવો. આશા રાખીશ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારાથી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક શેર કરવા ન ભૂલતા. ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો હું લાવતો રહીશ. અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુના બેલ આઇકોનને જરૂર પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે એટલે એનું નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો ફરીવાર મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.